અંકલેશ્વર સિક્યુરિટી એજન્સી દ્વારા લઘુત્તમ વેતન ધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે સિક્યુરિટી માટે વર્ષા ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટર દ્વારા 39 જેટલા સિક્યુરિટી ગાર્ડ રોકવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા લઘુત્તમ વેતન ધારાની અમલવારી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ લઈને જીઆઈડીસી એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકા ચીફ ઓફિસરને પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું છે કે વર્ષા ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા હાલમાં 39 જેટલા સિક્યુરિટી ગાર્ડ રોકવામાં આવ્યા છે, જેઓ પાસેથી 30 દિવસનું કામ લેવામાં આવે છે, પરંતુ રજાના દિવસનું મહેનતાણું કાપી લેવામાં આવે છે. સાથોસાથ સરકારના લઘુત્તમ વેતન ધારાનો પણ અમલ નથી કરવામાં આવતો તો તેમને પગાર, સ્લીપ, હક રજા, ઓળખ કાર્ડ, હક રજાના નાણાં વગેરે લાભ આપવામાં આવતા નથી. વળી લઘુત્તમ વેતન ધારાની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે અને ઓછું મહેનતાણું ચૂકવાય છે, જેથી યોગ્ય કાર્યવાહી સાથે લઘુત્તમ વેતન ધારાની અમલવારી માટે લેખિતમાં રજૂઆત કરી છે. મારું નામ શૈલેશકુમાર વિનોદચંદ્ર મોદી છે. હું કામદાર આગેવાન છું અને જેઆઈડીસી એમ્પ્લોઈઝ યુનિયનના કોટા હેઠળ કામ કરું છું. અંકલેશ્વર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને આ સરકારી તથા અર્ધસરકારી ઓફિસો વગેરે ફૂલ્યો ફાલ્યા ચાલે છે, પરંતુ તેમાંથી કામદારોની જે વ્યથા છે એ ખરેખર દુઃખદ છે. અમને આજે અંકલેશ્વર નગર સેવા સદનના મેસેજ મળ્યા કે અંકલેશ્વર નગર સેવા સદનમાં વર્ષા એજન્સી હેઠળ સિક્યુરિટીમાં કોન્ટ્રાક્ટમાં એજન્સી આપવામાં આવી છે, પરંતુ તેઓને મહિનાના ફક્ત 3115 રૂપિયા ચૂકવવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. કારણ કે સરકારે મિનિમમ વેજ રજૂ એ કરેલ છે ત્યારે કે મિનિમમ વેજની અમલાવરી કરવાની જવાબદારી સરકારની છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અંકલેશ્વર નગર સેવા સદનમાં પણ જે બોર્ડ બેઠું છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જે છે, ત્યારે તે જ સેવા સદનની અંદર જ્યારે કામદારો પર અન્યાય થાય છે ત્યારે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. અને અમે આવા કાયમી પ્રકારના કામ માટે જ્યારે કોન્ટ્રાક્ટના ઓર્ડર રાખવામાં આવેલા કામદારોનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ કાયમી પ્રકારના કામ માટે ખરેખર અમને કાયમી એમને નિમણૂક આપવી જોઈએ તેવી માંગ કરીએ છીએ અને એઓને દરેક સરકારી લાભ જે મજૂર કાયદામાં જોગવાઈ કરેલ છે તે તમામ લાભ એમને મળવા જોઈએ